सदानन्दम्बो दि स्मितारुचिरपुरनेन्दुवदनु प्रफुलम्बो जन्मच्छदसदृश शोभ्युगल कृपापरावार श्रितसकलजीवा सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायणमुनि वर्णिवे शरीय दर्शनं पूजितं सुरनर तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तय ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमो ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમ ઓમ શ્રી પૂર્ણ પુરૂષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિ કૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની બધાય ભક્તોને જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી સાગર ગ્રંથની અંદર લખે છે કે મહારાજનું પ્રાગટ્ય છપયા પૂરને વિશે ખૂબ ધામધૂમથી થયું દેવતાઓ ગંધર્વો મોટા મોટા ઈશ્વરો એ બધાએ મહારાજના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે આવ્યા ધર્મદેવ અને ભક્તિ માતાને ખૂબ આનંદ થયો હવે આગળ સ્વામી લખે છે પૂર પહેલું તરંગ ઓગણચાલીસ આજે આ તરંગની કથા શરૂ કરતા પહેલાં આપણને બહુ આનંદ થાય કે જે મહાપુરુષ આપણને આ કથા સંભળાવી રહ્યા છે એવા સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી એ મુક્તાનંદ સ્વામીનો આજે બસો ને પ્રાગટ્ય ઉત્સવ છે સ્વામીનું પ્રાગટ્ય સંવત અઢારસો ને ચૌદમાં અમરાપુરને વિશે થયેલું અને આજે બસો ને સત્તાવનમાં સ્વામીનો પ્રાગટ્ય ઉત્સવ છે સ્વામી આપણને કથા સંભળાવે છે એટલે સ્વામીના ચરણોમાં આપણે આજે પૂજન કરી અને સ્વામીનું વંદના કરીએ અને પછી કથાની શરૂઆત કરીએ નમો મોક્તા નંદ પ્રભુપદતના સેવક સદા महाशास्त्राभ्यासी गुमावे पडकदा करे वारता सुरसरित धाराशम वारताझरे सुरसरितधाराशमवहे कुसङ्गी सत्सङ्गी अति अतिचहे કુસંગી સત્સંગી સકલ જનચિત અતિ ચહે મુક્તાનંદ સ્વામી એમના ચરણોમાં આપણે વંદના કરી સ્વામી જેવા મહાપુરુષો ક્યારેય પરોક્ષ થયા નથી પ્રગટના પ્રગટ છે જેમ મહારાજ પ્રગટ અને પ્રત્યક્ષ છે એમ સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી આપણે આ ગ્રંથ વાંચીએ છીએ એ રૂપે પ્રગટ છે આપણને સ્વામીજી આ વાતો બધી સંભળાવે છે મહારાજના ચરિત્રો સંભળાવે છે મહારાજના મુક્તો એનું આ પૃથ્વી પર આવવું અને જવું એ તો એક આપણી સામાન્ય ભાષામાં આપણે કહેતા હોઈએ છીએ કે આ મુક્ત અક્ષરધામમાંથી આવ્યા અને પાછા ગયા એ તો આ પૃથ્વી ઉપર અક્ષરધામમાં રહ્યા થકા મહારાજની મૂર્તિનો સુખ લેતા થકા આ પૃથ્વી પર દેખાય છે અને અદૃશ્ય થાય છે પણ પ્રગટના પ્રગટ મહારાજની સાથે કારણ કે જ્યાં મહારાજ છે ત્યાં જ અક્ષરધામ છે જ્યાં મહારાજનું સ્વરૂપ છે ત્યાં અક્ષરધામ છે અને જ્યાં અક્ષરધામ છે ત્યાં તમામ મુક્તો છે તો અત્યારે મુક્તાનંદ સ્વામીનું આપણે પૂજન કર્યું અને હવે મુક્તાનંદ સ્વામી જે કથાને સંભળાવે છે અને આધારનંદ સ્વામી લખે છે એ કથાને આપણે વાંચીએ પૂર પહેલું તરંગ ઓગણચાલીસ જન્મચરિત્ર ભગવાન કે उत्तम रूप उत्तमरूप महामग्नबै बुद्धि गुण विशाल बालचरत्र भगवके रूपति स पूतबै ો કરી બો નૃપતિ સપુ છત ભય મોનિકો કરી બ્રંથનું જે મેન પાત્ર છે જે હીરાને આપણે હવે લાધ્યો છે જે હીરો આપણને મળી ગયો છે જે હીરાને કેન્દ્રમાં રાખીને આટલો મોટો ગ્રંથ થયો છે એવા મહારાજ એનું પ્રાગટ્ય આવે થઈ ચૂક્યું છે એટલે આવે આ ગ્રંથ વાંચવાની સાંભળવાની એ પૂર્વે કરતાં પણ વધારે મજા આવશે કારણ કે જેને કેન્દ્રમાં રાખીને આપણે ચાલી રહ્યા છીએ જેને કેન્દ્રમાં રાખીને આપણે સત્સંગની અંદર છીએ એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીહરિ એ આવે આ ગ્રંથના એક એક શબ્દની સાથે ચાલશે ભગવાન શ્રીહરિનું શ્રેષ્ઠ રસભર્યું જન્મચરિત્ર સાંભળીને વિશાળ બુદ્ધિવાળા અપાર સદગુણવાળા ઉત્તમ રાજા ઘણા રાજી થયા ભગવાનના ચરિત્ર શ્રેષ્ઠ રસની ખાણ જેવા છે એમ તેની પ્રશંસા કરીને ઉત્તમ રાજાએ શ્રી મુક્તાનંદ સ્વામીને પૂછ્યું મુક્તાનંદ સ્વામીએ મહારાજના બાળ ચરિત્ર પ્રાગટ્યની કથા સાંભળીને રાજી થઈ ગયા અને એના વખાણ કરવા લાગ્યા કે આમાંથી તેઓ રસ આવે છે કે આ ચરિત્ર સાંભળ્યા જ કરીએ સ્વામી उत्तम राजा मुक्तानन्द स्वामीने के च त्रय पार सागर महा तुम हो मुनि उदार सो मिले मोय आय हो मुनि उदार सो मिले मोय आय कर तुम हो मुनी उदार, सुन के नृप की बात मुक्त मुनि सोके अमृत जरे बरस की करण कीकरगे अमृत जरे बरसात બાલચરિત્ર લગેવું શ્રીહરિના પાર ચરિત્ર તે સર્વે મહા રસથી ભરેલા સાગર જેવા છે ઉત્તમ રાજા મુક્તાનંદ સ્વામીને કે છે સ્વામી આપ ઉદાર સદગુરુ છો મારા સદભાગ્યથી મને મળ્યા છો તમે એટલા ઉદાર છો સ્વામી કે તમે મને મારું એવું સદભાગ્ય છે કે તમે મને મળી ગયા મારા બહુ મોટા ભાગ્ય છે જ્યારે જીવના અપાર ભાગ્ય અપાર પુણ્ય પ્રગટ થાય ત્યારે કોઈ ઉદાર સદ્ગુરુ મળે છે મુક્તાનંદ સ્વામી આજ આપણને મળ્યા છે ઉત્તમ રાજા જે સદ્ગુરુની વાત કરે છે એ સદગુરુ આજ આપણને મળ્યા છે એ સદ્ગુરુ આજે આપણને આ ગ્રંથરૂપે મળ્યા છે એ સદગુરુ આપણને આજે પૂજ્યપાદ ગુરુજીના રૂપમાં મળ્યા છે એ જ મળ્યા છે એ જ મળ્યા છે મહારાજે કહ્યું જેવી પરોક્ષ સંતને વિશે પ્રતીતિ છે એવી જો પ્રત્યક્ષ સંતને વિશે આવે અને જેવું પરોક્ષ ભગવાનને વિશે પ્રતીતિ છે એવી જો પ્રત્યક્ષને વિશે આવે મધ્યનું એકવીસમું વચનામૃત તો એને મોક્ષનો મુદ્દો હાથ આવ્યો છે મોક્ષનો મુદ્દો હાથ આવ્યો છે પ્રત્યક્ષ આજે આપણને મળ્યા જ છે પ્રત્યક્ષ જ છે ગ્રંથરૂપે પ્રત્યક્ષ છે મોટા પુરુષો રૂપે પ્રત્યક્ષ છે એ જ મુક્તાનંદ સ્વામી છે કરતાલો લઈ આજે આ મુક્તાનંદી પરંપરા કરતાલો લઈ અને નાચતી હોય ત્યારે આપણને લાગે કે આપણી મુક્તાનંદી પરંપરા જીવંત છે હમણાં જ પૂજ્યપાદ ગુરુજીની આજ્ઞાથી પ્રેરણાથી દાદા ગુરુજીના ઉત્સવમાં પૂજ્ય રસિક સ્વામીએ ખૂબ સુંદર હાથી નૃત્ય કર્યું આપણને લાગે કે મુક્તાનંદી પરંપરા જીવંત છે આપણા મંડળની અંદર સંતો એવા છે કે કરતા લઈને નાચતા હોય તેની અંદર આપણને સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીની પરંપરાના દર્શન થતા થાય છે તો મુક્તાનંદ સ્વામી આજ આપણને ઉદાર સદ્ગુરુ મળ્યા છે મારા સદભાગ્યથી તમે મળ્યા છો ઉત્તમ રાજા એમ કે છે કારણ કે ભગવાનની વાતોને સંભળાવવા વાળા સદગુરુ મળવા બહુ દુર્લભ છે બહુ દુર્લભ છે રાત ને દિવસ જેને ભગવાન સિવાય બીજી વાત જ ન હોય જેને કલ્યાણ સિવાય બીજી વાત જ ન હોય એવા સદગુરુ મળવા બહુ દુર્લભ છે અમૃત પે અતિ મીઠા મુખથી હરિના ચરિત્ર સુનાવેરે બ્રહ્મા ભવાસન કાદિક જેવા જેના દર્શન કરવાને આવેરે તેનો સંગસી જીએ તે વિના કેને ભજીએ ભગવાનની વાતો સંભળાવવા બહુ દુર્લભ છે ભગવાનની કથાને સંભળાવવા બહુ દુર્લભ છે પૂર્વેના પરમહંસોએ રાત અને દિવસ જોયા વિના મુમુક્ષુઓને કથા વાર્તાને સત્સંગનું પોષણ જ આપી રાખ્યું છે એના કારણે આ સત્સંગ આટલો લીલો પલ્લો છે અને આજે પણ પૂજ્યપાઠ ગુરુજીએ આ લોયા ધામની સ્થાપના કરી હોય એની પાછળનો જો કોઈ ઉદ્દેશ હોય તો એક જ છે કે મહારાજની આજ્ઞાને ઉપાસના દ્રઢ થાય તમે બધાય જાણો છો કે કથા વાર્તાનો અખાડો આ લોયાધામની અંદર આપણા સંતો દ્વારા અખંડ ગુરુજીની આજ્ઞાથી ચાલ્યા જ કરે છે બહુ દુર્લભ છે કારણ કે સદ્ગુરુ ગુનાદિતાનંદ સ્વામી પોતાની વાતોમાં કે આથી કરોડ ગણો સત્સંગ થશે અને આથી કરોડ ગણા મંદિર થશે આજે સત્સંગની વ્યાખ્યા વ્યક્તિનો વધારો એને સત્સંગની વ્યાખ્યા સમજી લેવામાં આવતી હોય છે પણ સદગુરુ ગુનાદિતાનંદ સ્વામીની નજરમાં વ્યક્તિઓની સંખ્યા એ બિલકુલ સત્સંગની ગણતરીમાં નથી કોઈ મોટા પુરુષની ગણતરીમાં પણ નથી સ્વામીએ કીધું આથી કરોડ ગણો સત્સંગ થશે અને આથી કરોડ ગણા મંદિર થશે પણ આ વાતને આ કથા નહીં થાય વ્યવહાર પ્રદાન થઈ જશે આવું મોટા સાધુ આથી બસો વર્ષ પહેલા કીધું સાચા સાધુનો યોગ થવો રાત ને દિવસ આપણા આત્માને ઢંઢોળતા રહે એવા પરમહંસોનો યોગ થવો રાત ને દિવસ આપણા આત્માની ચિંતા કરે પોતે ભગવાનને સંભાળે અને આપણને ભગવાનને સંભાળવાની અંદર મદદરૂપ થાય પોતે મોક્ષના માર્ગે ચાલે અને આપણને ચલાવવાની અંદર હંમેશને માટે મદદરૂપ થાય એવા સદ્ગુરુ સાધુ મળવા બહુ દુર્લભ છે ભગવાનને પામેલા હોય એવા સદ્ગુરુ સાધુ મળવા બહુ દુર્લભ છે આપણને ભગવાનની કૃપાથી મહારાજની કેવળ દયાથી આપણા કોઈ સાધનથી નહીં પણ આપણને એવા સદ્ગુરુ પ્રાપ્ત થયેલા છે દાદા ખાચર કે છે સ્વામી મારા સદભાગ્ય છે સદભાગીને કથા વાર્તા કરવાવાળા સાધુ મળે છે સદભાગીને કારણ કે કથા વાર્તા વિના સત્સંગ સમજાય જ નહીં કથા વાર્તા ન સાંભળે તો સત્સંગનું મહાત્મ્ય સમજાય જ નહીં અને સત્સંગનું મહાત્મ્ય જો ન સમજાય તો સત્સંગની અંદર હોય તોય એ શ્રીજી મહારાજના વચનામૃત પ્રથમ પ્રકરણના એકવીસમાં પ્રમાણે મહારાજ કે તો સત્સંગી હોય તોય પશુ જેવો છે કથા વાર્તા વિના પશુપણું નથી મટતું એના માટે કથા વાર્તા જોઈએ એની માટે આદર્શ ભગવાનને મળેલા મોટા સદ્ગુરુ જોઈએ એવા સદ્ગુરુના હાથે તૈયાર થયેલા સાધુઓ જોઈએ એવા ભગવાનના ભક્તો જોઈએ કે જે રાતને દિવસ કથા વાર્તાના વ્યસની હોય ઉત્તમ રાજાએ સ્વામીના વખાણ કર્યા આવી ઉત્તમ રાજાની વાત સાંભળીને મુક્તાનંદ સ્વામી અમૃતના વરસાદની જડીની જેમ બાળ ચરિત્રની જડી વરસાવા લાગ્યા જેમ પેલો વરસાદ વરસે ને એમ સ્વામીએ પછી મહારાજના બાળ ચરિત્રની વાત કહેવાની શરૂ કરી प्रगटबये जब भगव मात तात देखत प्रमाना स्नेह बयसो वारन पारा स्नेह बयसो वारा पारा श्रीहरि को पलकरतन न्यारा श्रीहरि को पलकर्तन न्यारा प्रगट भये श्री भगवान हे राजन ज्य भगवान् श्रीहरि थया ત્યારથી એમને માતા પિતા ખ્યાલ રાખીને દેખતા જ રહેતા દેખતા જ રહેતા બંનેના બાલ પ્રભુ ઉપર એટલું બધું હેત થયું કે વાર પણ એમને અલગ રાખતા નહીં ચિંતામણી જાને હાથ આવી ગઈ હોય જાને સુખનો સમુદ્ર હાથ આવી ગયો હોય જાણે બહુ મોટું રતન કોઈ હાથમાં આવી ગયું હોય એમ સતત જાળવ્યા જ કરતા જોયા જ કરતાં જોયા જ કરતા પળવાર પણ બાળપ્રભુને દૂર કરતા નથી એના મુખારવિંદ બાજુ જોવે છે બાળપ્રભુની નાસિકાને જોવે છે નાની નાની પાવલીઓને જોવે છે મહારાજના નાના કાન છે એને જોએ છે મહારાજની આંખો એકદમ સુસ્પષ્ટ દેખાય છે આંખોની તરફ અમૃત જે વર્ષે છે અમૃતને મા અને બાપ બંને પીવે છે કારણ કે ધર્મને ભક્તિને દુઃખના કેટલા દિવસો પછી આ સ્વરૂપ મળ્યું છે મા બાપ છોડતા નથી પ્રભુને અલગ રાખતા નથી પાસે પાસે રાખે છે શાંતિ દયા આદિક જે ધર્મની બાર પૂર્વ પત્ની હતી એ બધી આ સમયે દિવ્ય દેહ ધરીને ધર્મદેવને ઘેર આવી જ્યારે બાલપ્રભુ ઘનશ્યામનું પ્રાગટ્ય થયું ત્યારે ધર્મદેવની કુલ તેર પત્નીઓ છે તેર પત્નીઓ શ્રદ્ધા મૈત્રી દયા શાંતિ તુષ્ટિ ક્રિયા ઉન્નતિ મેધા બુદ્ધિ પુષ્ટિ હ્રી અને તિતિક્ષા આ બાર પત્નીઓ અને તેરમાં મૂર્તિ જે સ્વયં ભક્તિદેવી હતા એ બાર જે ધર્મદેવની પત્નીઓ છે એમને પણ ખબર પડી એટલે એ બધી માતાઓ અહીંયા આગળ આજે ધર્મદેવને ઘરે આવી એ બધી આ સમયે દિવ્ય દેહ ધરીને ધર્મદેવને ઘેર આવી એ સિવાય છપ્પયામાં જેટલી સ્ત્રીઓ રહેતી હતી એ પણ માંગલિક પદાર્થો લઈને ત્યાં આવી કારણ કે ગીત ગાવાના એમાં બેનો કામ લાગે અને આમેય ભગવાનમાં હેત જાજુ એને જ હોય એની અંદર ભક્તિ પ્રધાન હોય એટલે ભગવાન તરફ એનું ખેંચાણ સહેજે હોય બ્રહ્મકુમારિકાઓ દોડીને આવી ગોકુળમાં જ્યારે કૃષ્ણ પહોંચ્યા ત્યારે તેની ગોકુળની ગોપીઓ દોડીને આવી એમ અહીંયા આગળ છપ્પાની બ્રહ્મ કુમારિકાઓ ઘેર ઘેરથી દોડીને આવી માંગલિક પદાર્થો લઈને આવી એ બધી ચતુર સ્ત્રીઓ બાલ પ્રભુને વધાવવા માટે મોટી ભરેલા સોનાના થાળ લઈને આવી કુમકુમ કેસર ભેરવેલું ચંદન શ્રીફળ અક્ષત સોપારી નાગરવેલના પાન લવિંગ એલાયચી આદિ પદાર્થોથી બીજા થાળ ભર્યા હતા સૌના હૃદયમાં અતિશય ઉત્સાહ અને હર્ષ ભર્યો હતો અપાર મંગળ ગીત ગાતી અને બધી સ્ત્રીઓ ધર્મદેવના ઘરને દ્વારે આવી બધી ગીત ગાવા લાગી તેઓ બાલ પ્રભુને મંગળ દ્રવ્યોથી વધાવીને ઓવારના લેવા લાગી તેમજ મુખથી વારંવાર આશીર્વાદ ઉચ્ચારવા લાગી અને શ્રીહરિના મુખના દર્શન કરવા છતાં આંખોને તૃપ્તિ થતી ન હતી ને મુખને જોયા વિના ક્યાંય ચેન પડતું નહોતું આશીર્વાદ આપતી અને આશીર્વાદ આપતા આપતા ભગવાનના મુખારવિંદના દર્શન કરતા એ ભગવાનના મુખના દર્શન પ્રાગટ્યના દિવસે કર્યા એ પ્રાગટ્યના દિવસ જે ઘડીએ કર્યા છે ત્યારથી એ ભગવાનનો મુખારવિંદ આ બ્રહ્મકુમારિકાઓને ભૂલાતું જ નથી અને એમને તૃપ્ત જેમ કોઈને કોઈ ભોજન ભાવતું હોય તો હજુ લાવો હજુ લાવો હજુ લાવો હજુ લાવો માગ્યા જ કરે એવી રીતે આ બ્રહ્મકુમારિકાઓ એક ઘડી પણ ઘનશ્યામથી દૂર જવા ઈચ્છતી નથી ને એમ થાય એવો લોભ જાગે થોડી વાર ઊભી રહો થોડી વાર જોઈ લો થોડી વાર જોઈ લો થોડી વાર જોઈ લો આવો લોભ આપણને મહારાજનો જાગવો જોઈએ અડધી રાત્રે જાગી જઈએ હાલો આજે તો ઊંઘ ઉડી જ ગઈ છે ને લાવો કલાક મળ્યો છે તો મહારાજને ધારી લો એકાંત થોડું મળે શાંતિ મળે કુટુંબ પરિવારમાંથી બધા અહીંથી અહીં અહીંથી દેશમાં જઈને તમે એકલા પડો એટલે ઘરની અંદર શાંતિ થઈ ગઈ પરમ ચાલો આવે ભજન વિશેષ કરી લો ભજનનો લોભ રાખીએ ભગવાનની મૂર્તિનો લોભ રાખીએ ધ્યાનનો લોભ રાખીએ તપનો લોભ રાખીએ સેવાનો લોભ રાખીએ પુરુષોત્તમ નારાયણના યોગમાં આવવાનો જે લોભ રાખે છે એ એક દિવસ પુરુષોત્તમ નારાયણને વાલો થઈ જાય છે લોભ બહુ પ્રકારના રાખ્યા પણ આ બ્રહ્મકુમારિકાઓ આપણને શીખવાડે છે કે અમારી આંખો જેમ મહારાજને જોઈને તૃપ્ત થતી નથી હજુ જો હજુ જો ધર્મદેવના ઘરમાંથી કોઈ ખાલી ઘર કરે જ નહીં ઘર નાનું વસ્તી જાજી આકાશમાંથી આવે અને ગામની આવે આજુબાજુના છપ્પયાના આજુબાજુના ગામડાઓમાંથી આવે સંબંધીઓ પણ આવે આ બધાએ આવે કે એવા બાળપ્રભુ છે એવા બાળપ્રભુ છે સૌને ખેંચે છે ગુનાદિતાનંદ સ્વામી કે આ તો ચુંબકનો પહાડ આવ્યો છે મન 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 ચુંબક હોય 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 કે અરે એટલું ચુંબક હોય તો પૃથ્વીના થોડા લોઢાને તાને પણ આખો ચુંબકનો પહાડ ઉતર્યો હોય મેરુ જેવડો તો બધાને ખેંચે એમાં મહારાજ તો એવું સ્વરૂપ મહારાજનું છે કે બધા એમાં ખેંચાય છે બધી સ્ત્રીઓ મોઢેથી ઘનશ્યામને આશીર્વાદ દે છે કહત બાલ જીઓ બહુ તાલા મા કરો પ્રતિપાલા વાર હેવાર વિલોકત મુખા વાર હે વાર વિલોકત મુખા અલ કે ઉર સુખા અલ કે ઉર સુખા કહતા બાલજીઓ બહુત કાલા આ બ્રહ્મકુમારિકાઓ દોડી દોડીને આવે છે છપ્પયાની સ્ત્રીઓ દોડી દોડીને આવે છે ઘનશ્યામ મહારાજનું મુખ જોઈ અને પછી એ બધી મુખથી બોલતી કે આ બાળક ઘણો જીવો માતા પિતાનું પ્રતિપાલન કરો માતા પિતાની ખૂબ સેવા કરો વારંવાર મુખ દેખતી હતી અને હૃદયમાં અલૌકિક સુખને માનતી હતી આ બધું બોલવા પાછળનું કારણ એટલું જ હતું કે એટલી વાર વધારે ઊભું રહેવાય મહારાજ પાસે હવે મહારાજ આવડા એ ને આ હુતા હોય ગોડિયાની અંદર ન્યા દર્શન મહારાજ દેતા હોય હવે આ કેટલું આખું ઘર આવે દરેકને મહારાજની પાસે જવાનું ને એટલે જે જાય મહારાજ પાસે જઈને કંઈક બોલવા લાગે એટલે એટલો ટાઈમ ભક્તિ માતા કે નહીં કે હટ આવે બીજાને આવવા દે એટલે ઊભી ઊભી આવું બોલ્યા કરે અને આમ જતા જતા પણ પાછું વળી વળીને જોયા કરે એક પછી એક પાછળવાળી બાઈ બૂમ આવે મારે દર્શન કરવા છે તું જા બાજુ પર તોય જતા જતા આંખોની નજર તો મહારાજ બાજુ જ રાખતી રાખતી બહાર નીકળે અને દ્વારની બહાર જાય અને આંખમાંથી આંસુડા પડે એ જ સ્વરૂપ એ બ્રહ્મકુમારિકાઓને છપ્પયામાં કામ કરતી હોય એના ઘરનું પણ એ બાલપ્રભુનું સ્વરૂપ ભૂલાતું જ નથી અને મહારાજ એવા લોભામના ને તો કોઈની બાજુ જોઈને હસે કોઈની બાજુ જોઈને હાથ હલાવે એ નાના બાલપ્રભુ એવું એને તો આવ્યા ત્યારથી જ ખેંચવાનું ચાલુ કરી દીધું હતું કારણ કે બહુ ઓછા ટાઈમમાં મોટું કામ કરવાનું ઓગણપચાસ વર્ષમાં પૃથ્વી પર કેવળો મોટો આ સત્સંગની આવી સ્થાપના કરવાની હતી આ કેટલા બધાને ખેંચ્યા જુઓ તો ખરા આજે સ્વામિનારાયણ સંપ્રદાયનો વિકાસ આટલા વર્ષોની અંદર સંપ્રદાયની સ્થાપના થઈ હોય અને આટલી બધી સંસ્થાઓના આટલા બધા મંદિરોના આટલા બધા હરિભક્તો એ મહારાજનું કાર્ય સર્વોપરી કાર્ય છે કોઈથી ના થાય એ મહારાજથી જે થાય એ કોઈથી ના થાય મહારાજ બાલપ્રભુને આ બધી સ્ત્રીઓ આશીર્વાદ આપે છે હૃદયમાં અલૌકિક સુખને માનતી હતી મહારાજ શું કરતા હતા એ સ્વામી કે છે હા સવિલા સહી જૂત મુખ સોભે બાલપ્રભુનું ધ્યાન કરો હા આજે આપણે બધાય એ બ્રહ્મકુમારિકાઓને સાથે છપ્પયાની અંદર આપણી માં ભક્તિ દેવીના ગોદમાં જે ઘનશ્યામ રમી રહ્યા છે ત્યાં આપણે જૈન મહારાજને જોઈ રહ્યા છે હા સ સહી જૂત મુખ શો બે નૈન કરજો ચરણ ચિતલો બે મોખ હિ માનોહર મંગલકા મોખ હે માનોહર मङ्गलकारी मङ्गल के जे हमारो मोरारी मङ्गल के जे हमारो सही जूत मुख शोभे बालप्रभु न हास्य तथा विलासयुक्तं मुख शोभत નેત્રો અને કર તથા ચરણમાં ચિત્ત લોભાતું હતું ભગવાનની આંખો હોય એવી કોની આંખો હોય આપણે આ પૃથ્વી પર એક નાના બાળકોને જ્યારે જોતા હોઈએ છીએ ત્યારે આપણે કહીએ છીએ કે આ નાના બાળકો તો નિર્દોષ છે આ તો ભગવાનનું સ્વરૂપ છે નાના બાળકની આંખો કેટલી નિર્મળ હોય છે નાનું બાળક કેટલું નિર્દોષ હોય છે નાના બાળકની અંદર આપણને કેટલી નિર્મળતા દેખાય છે જો આ પૃથ્વી પર આવેલું એક જીવાતમાં હોય એ પણ જ્યારે નાનો હોય ત્યારે આટલો નિર્મળ દેખાતો હોય પણ એની અંદર ક્યાંક બીજ તો પડેલા છે એટલે મોટો થાય છે એમ પછી નાનો હોય ત્યારે ગુલાબના ફૂલ જેવો દેખાતો હોય એ જ મોટો થઈને થોરિયાનું ઝાડ થાય છે કારણ કે થોરિયાના બીજ અંદર ક્યાંક પડેલા છે બહારના કુસંગના યોગે કરીને જીવ બગડતો જાય છે પણ એ નાનો ગમે એવો ખરાબ વ્યક્તિ મોટો થઈને થતો હશે પણ એ નાનો હશે ને ત્યારે તો નિર્દોષ બાળક જ દેખાતો હશે તો જે સ્વયં નિર્દોષતાની મૂર્તિ છે જે સ્વયં નિર્મળતાનો સાગર છે જે સ્વયં જે સ્વયં એટલા શાંત અને ગંભીર છે એવા ભગવાન પ્રગટ થયા હોય ને એનું બાળ સ્વરૂપ હોય એ તો કેટલા નિર્મળ લાગે એમ મહારાજના નેત્રો અને કર હાથ એ ચરણ બધાઈમાં ચિત્ત લોભાતું હતું મુક તો અતિશય મનોહરને મંગલકારી હતું હે મુરારી અમારું મંગળ કરજો આવું બધી બાઈઓ પાછી કહેતી અમારું સારું કરજો આશીર્વાદ દેતી અને આશીર્વાદ માગતી ખરી કારણ કે ખબર પેલું જ્યારે મહારાજ બાજુ જોવે અને બાળક સ્વરૂપે જોવે ત્યારે હેત ઉભરાઈ જાય એ લાંબો જીવો મા બાપની સેવા કરો આશીર્વાદ દઈ દે પણ તરત એમ થાય કે આવું બાળક આજ સુધી આ પૃથ્વી પર જોયું નથી આ તો સ્વયં પરમાત્મા છે આવો ભાવ પણ થાય ને પછી કે હે મોરારી તમે અમારું મંગળ કરજો યો કહે નારી ગઈ ની જગે હા ઓર રખે મોર તે પરમ સને હા બાલ શર્મા કે सूत ही जे बाल शर्मा के सूत ही जे अति आनंद ही पाए तेहा हा अति आनंद ही पाए ते, ही पाए ते यो कहे नारी गई नीज गे हा एम कही बदी स्त्रीओ हृदय में परम स्नेह साथ प्रभु मूर्ति ने धारी ने पोतपोता घेर गई બાલ શર્માના પુત્ર ધર્મદેવને એનાથી અતિશય આનંદ થયો બાલ શર્મા બહુ રાજી થયા તે સમયે વધામણીની નોબતો વાગતી હતી શ્રેષ્ઠ દુદુંબીઓનો ધ્વનિ પણ ગુંજતો હતો ભેરી ભૂંગળને સન્નાઈના સૂર અપાર સંભળાતા હતા સ્તુતિને ગીતોને સાંભળીને ધર્મદેવ હરખથી ગુલતાન થઈ ગયા ધર્મદેવ તો બહુ રાજી થયા કે કેટલો મારે આટલા બધા દુઃખના દિવસો પછી મારે આ જ સુખનો દિવસ સાચો આવ્યો એવું લાગે છે રામ પ્રતાપજીનો જન્મ થયો ત્યારે પણ ધર્મદેવને જેટલો આનંદ ને ઉત્સાહ નહોતો એનાથી અબજો ઘણો આનંદ ને ઉત્સાહ આજે ઘનશ્યામ મહારાજના પ્રાગટ્યથી છે સ્તુતિ અને ગીતોને સાંભળીને હરકથી ગુલથાન થયેલા ધર્મદેવ આજ શુભ અવસર આવ્યો છે એમ વિચારીને બ્રાહ્મણોને બહુ દાન આપ્યા બ્રાહ્મણોનું સન્માન કર્યું તેમને અપાર અન્ન ધન અને વસ્ત્રો આપ્યા સોનાના સાતથી સંગારેલા શણગારેલા મોટા હાથી અને પણ આપ્યા દૂધની ભેંસો આપીને શણગારેલી એવી બાકી દાનમાં એવી ગાય ભટકાડ દે ને દૂધ દેતી ના હોય અને મૂકી જાય કે આ લો ગૌશાળા છે ને તો અહીંયા આગળ તમે આ ગાયને મારે દાન કરવું છે ગાય બહુ મોંઘી છે પૈસા મારે પાસે નથી પણ ગાયનું દાન કરવું પછી ગાય આવે પછી ખબર પડે કે આપણે તો ગૌ માતાની સેવા જ કરવાની છે વાંધો નહીં ગૌ માતાની સેવા કરે ઘણી વખત એવું દાન આવી જાય આપવાવાળાને હા દાન એવું ના કરવું ઘણીક વખત દાન કરવાની ખબર હોતી નથી અને પછી શું વિચારે કે આ વસ્તુ છે ઘરમાંથી જોવે દસ સફરજન પડ્યા હોય દસ સફરજન એમાંથી જે સફરજન આવે વિદાય થાય એવું હોય ને વહેલું એને વિચારે કે આને આપણે હવે ભગવાનને દાન કરી દઈએ કારણ કે આપણે કામ નહીં લાગે હા ડાગો પડી જશે કાલ સુધીમાં એના કરતાં હજુ આ જ હારું છે ને ત્યાં આપી આવો આવું દાન નહીં હારું આપણે અહીં કોઈ નથી કરતું આ તો ખાલી દ્રષ્ટાંત દઉં છું કે આવું થાય પેલું સંતો ઘણી વખત વાત કરે ને એક ભગત શેરડી મૂકી જાય એ શેરડી એટલી બધી નાખી જાય એટલી બધી નાખી જાય સંતોને આવું ચાંદ્રાયણને આવા વ્રત આલતા હોય તો શેરડી તો ક્યારે જમે શેરડીના ઢગલા કરે સંતો કે ભગત રહેવા દો ને શેરડી અમારે અહીં શેરડી હુકાઈ જાય છે અમારે હુકાયેલી શેરડી નાખવી પડે ના લાવશો આટલી તો કે સ્વામી મારે આમે ઢોરને નાખવી એના કરતાં અહીં નાખું પૂન તો થાય પણ એમ પૂન થાય જે જરૂર હોય એ લાવે તો થાય ને હા એટલે એવી રીતે દાન કરે તો કેમ થાય કહો એટલે દાન બહુ ભાવથી કરવું અને સાચું કરવું સારું લાવવું ભગવાન માટે જે લાવીએ ને એ શ્રેષ્ઠ ઓછું લાવવાનું પણ શ્રેષ્ઠ અને સારું લાવવાનું ફ્રૂટ પણ તમે મહારાજ માટે લાવો ને ત્યારે તમારે જોવાનું કે મહારાજ માટે મારે ફ્રૂટ લઈ જવું છે તમે પાંચ ડોલરનું ફ્રૂટ લાવતા હો તો પાંચનું જ લાવો પાંચની અંદર તમે દસ દસ પીસ આવે એવું ફ્રૂટ ના લેશો પાંચમાં ચાર જ પીસ આવે એવું ફ્રૂટ લો પણ એ ફ્રૂટ એવું લો કે મહારાજને મોઢામાં મૂકે એટલે સીધું જ આમ ઉતારી દેવાની ઈચ્છા થાય ઘણીક વખત ધ્યાન ના રાખીએ ને તો એવું ફ્રૂટ આવી જાય કે ભગવાનને ઘણી વખત ધરાવતાય બીક લાગે કે આમ મહારાજ નહીં જમે આને રહેવા દો આમનું આમ જ રહેવા દો એવું થઈ જાય એટલે જ્યારે પણ મહારાજ માટે કાંઈ લેવાનું હોય આપણી સ્થિતિથી બારજીન ક્યારેય ના લેવું પણ સ્થિતિમાં રહી અને સારામાં સારું મહારાજના ઉપયોગમાં આવે એવું આપણે લઈએ કોઈ પણ પદાર્થ ખાવું પીવું મહારાજને કંઈક અર્પણ કરીએ ભલે એક વર્ષમાં એક જ વાર અર્પણ કરીએ મહિને મહિને અર્પણ ના કરીએ વર્ષમાં એક જ વાર પણ એવું કરીએ કે મહારાજને એ જોઈને એ પહેરીને એ જમીને એ આપણું ઉપયોગમાં લઈને અતિ આનંદ થાય આનંદ થાય એવી રીતે દાન કરવું જોઈએ ધર્મ દેવે દૂધની ગાયો અને દૂધની ભેંસોનું ગા દાન આપ્યું ઘીના ભરેલા મોટા ઠામ બ્રાહ્મણોને આપ્યા તે સમયે જે કોઈ પણ માગન આવ્યા કોઈ પણ ધર્મદેવ કે જે માગવા આવે મારે ના નહીં પાડવાની કારણ કે ભગવાન આવે એટલે સમૃદ્ધિ તો એની પાછળ આવે સંપત્તિ તો ભગવાનની પાછળ આવે લક્ષ્મીજી ક્યાં જાય ભગવાન આવે એટલે લક્ષ્મીજી આવવાના એટલે તો ભગવાનને રાખો ભગવાનને રાખશો એટલે બીજી બધી જ રીતે બધું જ આવશે બાકી બધું તો મળ સમાન છે દોડીને આવે એ કાંઈ માગવું ના પડે ભગવાન હોય ત્યાં બધું આવે રીધ્યો સિદ્ધ્યો એને બોલાવી ના પડે સીધી જ આવે અને એ ભોગવવા માટે મહારાજને રાખવાના નથી મહારાજને તો આપણા આત્માના સગા જાણીને આપણા આત્માના સાચા સ્નેહી જાણીને આપણા આત્માનો સાચો ખોરાક જાણીને આપણા આત્માની શાંતિને અર્થે મહારાજને રાખવાના છે એની ભેગા આ લોકનું તો બધું આવે જ છે આજ સુધીનો એક તો એવો બતાવો જેને ભગવાનને રાખ્યા હોય અને એને કોઈ પ્રકારનું આ જગતની અંદર એવું દુઃખ આવ્યું હોય કે જે દુઃખ એનાથી સહન ના થાય ભગવાનને રાખ્યા છે ને એ હંમેશા સુખ્યું ધર્મદેવને કેટલા દુઃખ આવે પણ તોય સુખી અને અત્યારે સુખી છે હમણાં જોજો થોડા સમયમાં ભરેલા મોટા ઠામ બ્રાહ્મણોને આપ્યા એ સમયે જે કોઈ માંગન આવ્યા બધાઈને વસ્તુઓ આપીને રાજી કર્યા છપ્પયાવાસી લોકોએ પોત પોતાના ઘરના દરવાજાને શણગાર્યા સ્ત્રીઓએ ત્યાં અપાર તોરણ બાંધે આખા છપ્પયાને આનંદ છે ફક્ત ધર્મદેવને નહીં ધર્મદેવનો સ્વભાવ એવો છે ભક્તિ માતાનો સ્વભાવ એવો છે કે આખા ગામને એવું થાય કે ધર્મદેવને ભક્તિ માતાનો એકલો આ લાલો નથી આ લાલો અમારો જ છે આજે ધર્મદેવને એકલાને આનંદ નથી આખા છપ્પયા વાસીને આનંદ છે કારણ કે ધર્મદેવના કારણે મહારાજના બાલ પ્રભુના આ લીલા ચરિત્રોના દર્શન તમામ છપ્પયા વાસીને મળી રહ્યા છે મહારાજનો મુખારવીન છપ્પયા વાસીને જોવા મળ્યું આજે પણ તમે છપ્પયાને દર્શન કરો ને ઓહો ત્યાં જાઓ પરમ શાંતિ થઈ જાય પરમ શાંતિ આપણને એમ લાગે કે આજે બાલપ્રભુ અહીં દોડા દોડ કરે જ છે અહીંયા જ દોડતા હોય એક એક એ પ્રસાદીની વસ્તુઓ એ પ્રસાદીના જામુડા એ પ્રસાદીની જે જે ભૂમિ છે ત્યાં આપણે વિચરણ કરીએ ત્યાં તો એક એક રજ પ્રસાદીની છે ત્યાં આપણને આમ સતત સ્પંદનો વાગે કે મહારાજ સતત પ્રગટ પ્રત્યક્ષ બાળ સ્વરૂપે દોડી રહ્યા છે એવું છપ્પયા છે એ છપ્પયાના તમામ લોકોએ પોતાના ઘરના દરવાજાઓ શણગાર્યા સ્ત્રીઓએ અપાર તોરણ બાંધ્યા હવે માતા પિતાને અત્યાર સુધી દિવ્ય ભાવ હતો હવે દિવ્ય ભાવની અંદર ખરેખર છે ને બાળ પ્રભુનું સુખ ના આવે એટલે શું થયું જો બાવા પુત્ર જાણે સહજ સ્વભાવ મનુષ્ય ભાવ લાઈ કે તે હા મનુષ્ય બાવા लाई के तेहा, लडावन लगे सुत कुहा लडावन लगे सुत कुहा मात तात भूले दिव्य धर्मदेवा प्रेमवती तेहो स्मृति पूर्व की भूल गए एहू आप जाने न जाने ऐसे आप जाने न जाने ऐसे सुपन वत वर्त से स्वप्न वत वरतब ते से સ્મૃતિ પૂર્વકી ભૂલ ગય એહો માતા ને પિતા બાલ પ્રભુના દિવ્ય ભાવને ભૂલી ગયા જે વૃંદાવનમાં દર્શન દીધા હતા એ બધું જ જે વૃંદાવનમાં દર્શન દીધા ત્યાર પછી પ્રાગટ્ય સમયે પણ જે તેજને મધ્ય દર્શન દીધા હતા અને જે સ્તુતિ કરી હતી માતા અને પિતાએ ભગવાનની એ બધું જ ભૂલાઈ ગયું સહજ સ્વભાવે એમને પોતાના પુત્ર માને બસ એવું જ માનવા લાગ્યા કે અમારો નાનો બાળક અમારે ત્યાં જન્મ્યો છે પ્રભુ છે એમ ભૂલી ગયા મનુષ્ય ભાવ લાવીને એમને લાળ લડાવા લાગ્યા કારણ કે લાળ ક્યારે લડાવાય તમે એવું જાણો કે આનંદ કોટી મુક્તોના અધિપતિ છે આવે ચુંબન કરવું હોય કેમ કરે આનંદ કોટી મુક્તોના આ તો અક્ષરધામના અધિપતિ અમારે ઘેર આવે છે હવે આવું સતત યાદ રહે તો એને આમ ઉછાડીને રમાડવા હોય ખભે બેસાડવા હોય કેવી રીતે બેસાડાય માટે એ ભાવને ભૂલી ગયા અહીં લખે છે ધર્મદેવને પ્રેમવતી પૂર્વની સ્મૃતિને ભૂલી ગયા કાં તો સ્વયં જાણીને ભૂલી ગયા કે અજાનમાં ભૂલી ગયા પણ ભૂલી ગયા સ્વપ્ન જે સ્વપ્નની જેમ ગણીને વર્તવા લાગ્યા ઓલું જે છે ને એ તો જાણે સ્વપ્ન હતું એમ જાણીને બસ આ બાળક અમારું નાનો બાળો નાનો લાલો અમારો અમના જન્મ્યો છે અને એને બસ રમાડવા લાગ્યા એના સુખની અંદર ડૂબવા લાગ્યા સુખ અને સંપત્તિ વધ્યા દુઃખનું ભાન ભૂલાઈ ગયું બધું દુઃખ ભૂલાઈ ગયું એટલા બધા સુખ સમૃદ્ધિ વધી ગયા પ્રભુ પ્રગટ્યા એટલે બધી વિપત્તિ તનાઈ ગઈ જે સત્યવાદી હતા એ સુખી થયા એને દેખીને આસુરી લોકો દુઃખી થયા હવે દુઃખ ચાલુ થયું અસુરોને અત્યાર સુધી ધર્મદેવને દુઃખ હતું આવે અસુરોને દુઃખ ચાલુ થયું કૌલ નાસ્તિક ને કુડાપનથી જે અસુરો હતા એ તો પોતાના મનમાં અતિ ઘણા દુઃખી થયા આ સિવાયના ભૂમિ ઉપરના જે જે અસુરો હતા દિન રાત દ્વેષ કર્યા કરતા હતા એને અશુભના સંકેતના રૂપમાં કેટલાક અપશુકન થવા લાગ્યા અસુરોને અપશુકન થવા લાગ્યા તેમને વારંવાર ડાબા અંગ અને ડાબી આંખો ફરકવા લાગી આ બધા અપશુકનના લક્ષણો છે પણ અસુરોન થાય છે દૈવી જીવન કોઈ દૈવીના જમના અંગો ફરકે છે એમને વારંવાર ખરાબ સ્વપ્ન આવતા એમને સ્વપ્નમાં માથા વિનાનું પોતાનું ધડ દેખાતું ઊંટ ઉપર બેસીને દક્ષિણ તરફ પોતે જતા હોય આવું લાગતું આવા ઘણા ખરાબ સ્વપ્નને દેખીને મનમાં ત્રાસી ગયા બધા અસુરો ત્રાહી મામ ત્રાહી મામ પોકારી ગયા એના ઘર સામે મોઢું રાખીને કૂતરાઓ ભસતા કૂતરા રોજ આવીને રડે આ અસુરોના ઘરની આમે રાતે દુઃખ ભર્યો અવાજ હોય તે રીતે અપાર ગાયો ભાંભરતી ઘેર ઘેર કાગડા ક્રૂર અવાજ કરીને બોલતા બપોરે નઠારો અવાજ કાઢીને શિયાળો બોલતા હતા ગુવડ અને હોલા અત્યંત કઠોરને ભયંકર અવાજથી બોલતા ગીત ગર્જના કરતા ને સંભળાવો તો ઘર ઉપર ચક્કર જ માર્યા કરતા કારણ કે હવે તમારું નિકંદન નીકળવાનું છે અસુરોને ઊંચે આકાશમાંથી સૂર્ય ચંદ્ર નક્ષત્રગન જમીન ઉપર પડતા હોય ને એવું આકાશમાં અશુભ દેખાતું આ બધા અશુભના લક્ષણો છે આવા અનેક અશુભ અપશુકનો દેખાવા લાગ્યા ત્યારે અસુરોનો ગુરુ જે કાળી દત્ત નામે કહેવાતો હતો એને કહ્યું દેવીએ આપના ઉપર કોપીને કહ્યું હતું ને એ પ્રમાણે અસુરોનો સંહાર કરવા માટે ચોક્કસ હરીનો અવતાર થયો છે જો ખબર તો છે કે ભગવાનનો જ અવતાર થયો છે તેને અસુરોને પોકારીને કહ્યું હવે તેનો નાશ કરવાનો ઉપાય આપણે કરવાનો છે બેઠી નહીં રહેવાનું આલો ઊભા થાવ બધાય હરિનો અવતાર થયો છે આપણો દુશ્મન છે આપણું નિકંદન કાઢવા આવ્યો છે કાંઈક ઉપાય કરવો જોઈએ મરતા મરતા પણ આ અસુરો ઉપાય કરે તમે વિચારો જે દેવી દ્વારા તાકાત લેવા ગયા હતા એ દેવીએ સાપ દીધો છે તો પણ આ લોકો હિંમત નથી હારતા જાણે છે ખામે ભગવાન છે તો પણ હિંમત નથી હારતા આનું નામ અસુર અસુર છે ને એ એવા જ હોય દુર્યોધન એમ જ કહેતો જાનામી ધર્મમ જાનામી અધર્મ બધી જ મને ખબર ધર્મ અધર્મની મને કોઈ ઉપદેશની જરૂર નથી આ અસુરનું લક્ષણ છે બધી જ મને ખબર છે એ અસુરનું લક્ષણ છે ખબર હોવા છતાંય લડવા જાય એ અસુરનું લક્ષણ છે કાળી દત્તે ભેગા કર્યા બાલ હોત કાલા કે તત કાલા ક્રોત્યા પાઠવો કરી અપારા ક્રોત્યા પાઠવો અપારા કરે તરત હરિ કે સંહારા કરે તરત સંહારા હરિારા કાલા અત્યારે તો હરી બાળક જ છે ને એને છળ કપડ કરીને તત્કાળ મારી નાખવો જોઈએ અપાર કૃત્યાઓ પેદા કરીને મોકલો એ જઈને તરત જ બાળહરિનો સંહાર કરશે કૃત્યાઓને પેદા કરો यो कहे मन्त्र करन लगे जापा उपजाए उपजात्या जो पापा अति जो कृष्ण तन छूटे केसा अति जो कृष्ण तन छूटे केसा सिंदूर ले वे भाल हि देशा सिंदूर ले वे भाल हि देशा યો જાપા કાળીદત મંત્ર જાપ કરવા લાગ્યો એને પાપરુફ કૃત્યાઓને પેદા કરી કૃત્યાઓ શરીરે અત્યંત કાળી હતી એના માથાના વાળ છૂટા હતા હવે એનું વર્ણન આવે છે વળવાઈઓ જેમ ઘૂંચાયેલી હોય ને એને એમ એના વાળ માથાના વાળ છૂટા હતા કપાળમાં સિંદૂરનો લેપ કરેલો હતો બધી કૃત્યાઓના નાક છેદાયેલા હતા કારણ કે આને નાક કાન કાંઈ હતું જ નહીં એટલે એના નાક છેદાયેલા જ બરાબર હતા ત્યારે તેણે અત્યંત નઠારા રૂપ લીધા હતા લાંબા લબડતા હોઠ હતા મોઢા ફાળેલા હતા ઉપરને નીચેના દાંત વચ્ચેની જીભને બહાર કાઢી હતી કાન એના હુપડા જેવા નાક નળિયા જેવું આંખો નિર્જળ કૂવા જેવી વાળ વળવાઈ જેવા ગળામાં આંતરડાની માળા હાથમાં ત્રિશૂલ અને માણસની ખોપરી હાથમાં રાખી હતી ગાલ ઉપર લોહી લીપાયેલું હતું એના આખા ગાલ લોહીવાળા હતા એ બધી કૃત્યાઓ નગ્ન થઈ હતી કપડું તો એકેય પહેરેલું નહોતું પ્રત્યેકના હાથમાં ઉગામેલા ખુલ્લા આયુધ હતા એવા જ ભય વેશ બનાવ્યો હતો ને અસુર કાળીદત્તે તેમને આજ્ઞા કરી કૃત્યાઓએ કીધું આજ્ઞા કરો બોલો શું કામ છે કેમ અમને પ્રગટ કરી ત્યારે કાળીદત્તે કીધું કે મારો દુશ્મન મારો વિરોધી અત્યારે છપ્પયાની અંદર હરિ જે છે એ બાળ સ્વરૂપે છે એને મારી નાખો એ જ મારી આજ્ઞા છે શત્રુ છે તેને તમે શોધી કાઢો એ અમારા શત્રુનો તમે નાશ કરો તે કામ કરીને તરત મારી પાસે આવો તરત જ બધી કૃત્યાઓ આકાશમાં ઉડી ગઈ બધી કૃત્યાઓ આકાશમાં ઉડી બધી જ કૃત્યાઓ વિરૂપ અને ભૂખી હતી લગભગ બીજા ચરિત્રોના ગ્રંથોમાં લખ્યું છે કે અઢીસો જેટલી કૃત્યાઓ ત્યાં ગઈ એની અંદર મુખ્ય કોટરા હતી પચાસ જેટલીને આ છપ્પૈયાની અંદર પછી ગામમાં ઘૂસીને આકાશની અંદર ઉડવા લાગી એ બધી હરિપ્રસાદ વિપ્રને ઘેર આવી અને કારણ કે એને બાલ સ્વરૂપ શ્રીહરિની સાથે વેર હતું હરિપ્રસાદ કે ઘર પ્રત્યાય બાલ સાથ તેહી હિ વેર રહ माता के ओ हरिह मे पास हरि रहे ऊ कर्णे ना पकरलि उ करने ना पकर कर मारो मारो खाव पोकारे शत्रु मिले नदीजे निवारे ફારે મુખ ઉગાએ આયો દા ફારે મુખ ઉગાએ આયો દા હરિ ઉપરે કરી કે ક્રુધા હરિ ઉપરે કરી કે ક્રુધા મારો મારો ખાવ પોકારે કૃત્યાઓ પડકારીને બોલવા લાગી ધર્મદેવ એમના ઘેર આવી એને બાલ શ્રીહરી સાથે વેર હતું અને ભક્તિ માતાની પાસે એ બાલ પ્રભુ ખોડામાં હતા એમનો નાશ કરવા માટે આ આવી અને ભક્તિ માતાના હાથમાંથી જેમ કોઈ સમળો પોતાનો શિકાર ઝૂંટવી જાય એવી રીતે ભક્તિ માતાના હાથમાંથી મારો મારો ખાવ ખાવ કરતી આવીને ભક્તિ માતાના હાથમાંથી બાલ પ્રભુ ઘનશ્યામ લઈ અને આકાશ તરફ જતી રહી એ કૃત્યાઓએ મોઢા ફાડ્યા તો ઉગામ્યા બાળ સ્વરૂપ શ્રીહરીને કંઠે પકડ્યા આટલી બધી આ નિર્દય ભગવાનને ગળેથી ચાલ્યા છે અને છપ્પયા ગામની બહાર લઈ ગઈ અને એ સમયે ભક્તિ માતા પુકાર કરીને રડવા લાગ્યા ભક્તિ માતાને એમ થયું કેટલા દિવસે મારી પાસે સુખ આવ્યું કેટલો આનંદ હતો શું વિધિએ અમારા નસીબમાં આવું જ લખ્યું છે શું અમારા નસીબની અંદર ભગવાન પોતે પ્રગટ થયા તો પણ શું અમારે આવા જ દિવસો પસાર કરવાના છે માતા ભક્તિ કરે છે વીલા આતે થયું શું મારા પૂર્વના પ્રગટિયા અરે આ તે થયું ભક્તિ માતા વિલાપ કરે છે કે મારા પૂર્વના કયા પાપ છે કે મારું આ રતન આવી આ કૃત્યાઓ આવી અને અહીંથી ઝૂટવી ગઈ મારા પ્રાણ જીવન પુત્ર જતા મારો વ્યર્થ થયો સંસાર નેના ભરીને હું નિરક્તિ મારો જેમ પેલી ચકોરી ચંદ્ર ને નિરખે એમ મારો ખોરાક જ મારો દીકરો હતો એનું મૂર્તિનું એ સ્વરૂપનું પાન કરતી આ દુઃખનો દરિયો મારી ઉપર ક્યાંથી આવી ગયો અરે હો વિચારહીન વિધાતા તારે તે મારા કપાળની અંદર કેવા આંકડા લખ્યા છે તને શરમ પણ ના આવી આંકડા લખતા આમ વિધાતાને પણ ભક્તિ માતા વિલાપ કરીને કહેવા લાગ્યા ઓ ભૂંડી કૃત્યા અભાગની હે નિર્દય હે અધમ હે અજાન આ બધું વિહારી લાલજી મહારાજે લખ્યું છે કેમ કે તું કુંવરને લઈ ગઈ મારા પ્રથમ તારે લઈ જવો હતો ઘનશ્યામને તો વાંધો નહોતો પણ મારા પ્રાણ તારે પહેલાં લઈ લેવાતા અને પછી મારા કુંવરને લેવો તો મને વાંધો નથી તારે લાલો જોઈતો હોય મારો ઘનશ્યામ જોઈતો હોય ભલે લઈ જા પણ પહેલાં મારા પ્રાણ લેવા જોઈએ આમ કરીને ભક્તિ માતા આક્રંદ કરીને રડી રહ્યા છે મેં તો હજુ લાલ લડાવ્યા નથી હજુ તો બે દિવસ થયા છે મારો પુત્ર આવે બે દિવસ થયા છે હજુ મેં લાડે લડાવ્યા નથી હજુ મેં લાવો લીધો નથી મારા મનનો મારા મનના મનોરથ બધા મનમાં રહી ગયા મને તો સ્વપ્ન જેવું થઈ ગયું અને આટલું મોટું દુઃખ આવ્યું આમ કરીને ભક્તિ માતા રડવા લાગ્યા છે ભક્તિમાતા પુકાર કરીને રડવા લાગ્યા આંખોમાંથી ચોધાર આંસુઓ વહેવા લાગ્યા અને જ્યારે દેવી આર્થ નાદ સાથે અતિ રડી રહ્યા હતા ત્યારે રડવાના શબ્દોને સાંભળીને ધર્મદેવ આવ્યા ધર્મદેવ આવ્યા ધર્મદેવ એ દિવસે એકાદશીની તિથિ હતી એકાદશીના દિવસનું જાગરણ કરતા હતા શ્રીમદ સત્સંગી જીવનમાં આ તિથિ છઠ્ઠીની લખી છે હજુ આને આ ગ્રંથને ભક્ત ચિંતામણીમાં એકાદશીની લખી છે તમે કોઈપણ ગ્રંથોને વાંચતા હો એક સાથે તમે મહારાજના ચરિત્રોના ત્રણ કે ચાર ગ્રંથોને વાંચો ક્યારેય પણ કોઈ પણ ગ્રંથમાં તિથિનો ફેરફાર આવે ક્યારેય કોઈ ગામનો ફેરફાર આવે તો ક્યારેય પણ ગ્રંથ ઉપર શંકા ન કરવી કે આ ગ્રંથમાં આમ કેમ છે આ ગ્રંથમાં આમ કેમ છે મહારાજે જે સમયે જે કોઈ સદ્ગુરુ સંતોને જેવું બતાવ્યું ને જેવું સુજાડ્યું કારણ કે આ સંતો કાંઈ ગોખી ગોખીને લખતા નહોતા

વિલપી પીરો એ નોય પીડા જનારી વિવેકે વિવેકિ ચિત્તમાં વિચારે વિષય સમય જાની સુગ્ય તો ધૈર્ય ધારે સુખ દુઃખ દુનિયામાં સર્વને શેષ આવે સ્થિતિ સરખી સદા તો કોઈની ન રહાવે તો ધૈર્ય ધારે હે દેવી તમે રડશો નહીં આ સુખ દુઃખ તો આ દુનિયાની અંદર સહજ આવ્યા જ કરે આપણે દુઃખ આવ્યું સુખ આવ્યું સુખાવ્યું તમે ધીરજ રાખો પણ ભક્તિ માતાનો વિલાપ છે અને ધર્મદેવને પણ ઘનશ્યામની અંદર તો અત્યંત પ્રીતિ હતી એટલે આઘાત તો બહુ જબરો લાગ્યો છે સમજણની વાત કરે છે છતાંય પણ માતાને પિતા એ સમય એકાદશીની રાત હતી અને ત્યાંથી જ્યારે ધર્મદેવે આ બધું સાંભળ્યું આવીને આવી વાત કરીને બાલ સ્વરૂપ હરીને એમને જ્યારે દેખ્યા નહીં આ વાત કરતાં કરતાં પણ જે હૃદયમાં આઘાત લાગ્યો છે મૂર્છિત થઈ ગયા અને ધરતી ઉપર ઢળી પડ્યા છે વિચારો તો ખરા શું આ ધર્મ અને ભક્તિની કથા છે આપણા જીવનની અંદર આમાંથી અબજમાં ભાગનું દુઃખ આવે છે ખરું શું રોયા કરીએ છે આમાંથી અબજમાં ભાગનું દુઃખ આપણા જીવનમાં ક્યારેય પણ આવ્યું છે ખરું તમને લાગે છે કે આજ સુધી નથી આવ્યું તો આવે આવશે ખરું આ ભગવાનના પોતાના માતા પિતા જેને મહારાજે નિમિત્ત બનાવ્યા એને આટલું રડવું પડ્યું છે એના હસવાના હસવાના દિવસો કરતાં રડવાના દિવસો ઝાઝા છે આ ગ્રંથની કથા વાંચતા એમ લાગે છે કે ધર્મદેવને ભક્તિ માતા જેટલા દિવસો હસ્યા હશે ને એના કરતાં રડ્યા છે જાજુ એટલું થયું છે દુઃખ બોલો ડળી પડ્યા ધર્મદેવ અને ભક્તિનો વિલાપ જ્યારે અતિશય થયો ધર્મદેવને થોડું સભાન અવસ્થાવીને ધર્મદેવે ભક્તિ માતાને કીધું આપણે આપણે

કરત કહે આજા ધર્મ ભક્તિ કે સુની કે વિલાપ ધર્મદેવને ને ભક્તિ નો વિલાપ સાંભળીને હનુમાનજી આવ્યા અને બંનેને રડતા દેખીને કહ્યું શા માટે રડો છો તમે જે કામ હોય એ કો તમારો દોખ હું આજ જ ટાળી દઉં પાવરમાં છે હનુમાનજી કેમ ઘનશ્યામ મહારાજ પ્રગટ થયા છે અને ઘનશ્યામ મહારાજની સેવા સૌથી પહેલી કરવાની છે પ્રગટ થયા પછી સૌથી પહેલી સેવા હનુમાનજીને મળી પહેલા મળી આગળ ધર્મ ભક્તિને કીધું વૃંદાવન આદિકની બધી સલાહ આપી હનુમાનજીએ આપી અને જેવા ઘનશ્યામ મહારાજ પાછા પ્રગટ થયા અને સેવાનો અવસર છે હવે કૃત્ય તો શું મુઠ્ઠીનો ખેલ છે હનુમાનજી કે આ તો બધું ભગવાન કરે જ ચરિત્ર વાંધો નથી તમે રડશો નહીં રડવાનું બંધ કરતો મને જાણો છો ને તમે હું હમણાં લઈને આવું છું તમારા છોકરાને ભક્તિ માતા કે પણ બોલી આવી ભયાનક અરે ભયાનક મા તમે રડવાનું બંધ કરો મને આશીર્વાદ આપો ખાલી તમને મારું પરાક્રમ ખબર છે તમે કો તો તારા ઉખાડી લાવું આકાશના તમે કો તો સાત સમુદ્ર પી જાઓ આવું બધું વર્ણન છે વિહારીલાલજી મહારાજના ગ્રંથમાં માતા કે મારે કાંઈ તારા ઉખાડવા નથી અને સાત સમુદ્ર પીવા નથી મારે લાલો લઈ આપો જ આવું છું અબ ઘડી ત્યારે ભક્તિ ભક્તિ માતાએ કહ્યું વારા કૃત્યા મમલે ગયે બારા તાકો તરતસો ડારહી મારી તાકો તરત સો दार ही मारी छोराए समर्थ तुम भारी छोराए समर्थ तुम भारी બોલતબે ભક્તિ ભક્તિ મારા પુત્ર ગામ બહાર લઈ ગઈ છે રક્ષા કરણ મેં આત રહેવું ચિંતા ન કરના ચિત્તા તૌ સુથી મેં લાવું ખચીતા ત્યારે હનુમાનજી કે બાલહરિ રક્ષા કરવા તો હું આવ્યો છું તમે મનમાં ચિંતા ના કરો આપણો પુત્ર હું ચોક્કસ લાવું છું અફઘડી ગયો ન આવ્યો જો પોતાના ઇષ્ટદેવ શ્રી કૃષ્ણનું સ્મરણ કરો કરો નહીં ભગવાનને યાદ અંતર્યામી પ્રભુ સૌને સુખી કરે છે જે પ્રેમથી મારું વ્રત કરે છે તેને કોઈ દિવસ કષ્ટ આવતું નથી મારું તમે વ્રત કર્યું છે ક્યારેય કષ્ટ ના આવે આટલું કહીને તત્કાળ હનુમાનજી બાલ સ્વરૂપ શ્રી શ્રીહરીને છોડાવવા ચાલ્યા ત્યારે તેઓ ગામથી બહાર નીકળ્યા કૃત્યાઓ ગામની બહાર બાલપ્રભુ ઘનશ્યામને લઈને ગઈ હતી એ બાજુ ગયા ત્યાં કૃત્યાઓના ઘણા ટોળાઓ દેખ્યા ટોળાઓની વચ્ચે મહાસમર્થ બાલકૃષ્ણ પ્રભુને જ્યારે દેખ્યા ત્યારે એમણે કુરદ્રષ્ટિ કરીને કૃત્યાઓની સામે જોયું તેથી તે બધી કૃત્યાઓ બળવા લાગી જ્યારે ઘનશ્યામ મહારાજને કંડથી જાલીને કૃત્ય લઈ જતી હતી ને ત્યારે મહારાજે કૃત્યાઓ બાજુ એટલું પહેલાં તો વજન વધાર્યું પોતાના શરીરનું એટલું બધું વજન વધાર્યું એટલું બધું વજન વધાર્યું તે કોટરા જે મુખ્ય હતી એ રાક્ષસી એના હાથમાંથી એ રાખી જ ના શકીને ભગવાનને છોડી દેવા પડ્યા ભગવાન આકાશમાંથી પડ્યા ત્યાં પીપળાનું વૃક્ષ હતું પીપળાના વૃક્ષ નીચે ધામના મુક્તો મહારાજના સંકેતથી તુરંત આવીને મહારાજને ઝીલી લીધા ફૂલની પથારીની અંદર મહારાજ તો એ રમવા લાગ્યા મોઢાની અંદર પગનો અંગૂઠો આંગળી નાખીને રમે છે અને હસ્યા કરે છે પેલી કૃત્યાઓ ઉપરથી ત્રિશૂલ ત્રિશુલ ઘનશ્યામ મહારાજને બતાવીને મારો 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 આ બાળકને ખાઈ જાવ આવી બુમો પાડે છે અને હનુમાનજી આ કૃત્યાઓને ચક્કર લગાવતી જોઈ એટલે હનુમાનજીએ ત્યાંથી જ પછી જોઈને કૃત્યોની સામે જોયું પછી એને બાલ હરીને ભૂમિ પર ફેંકી દીધા હતા એ પણ જોયું મારો માળો પડકારા કરવા લાગી એ પણ હનુમાનજીએ જોયું ને પહોંચ્યા એમને દેખીને કૃત્યાઓને ધીરજ રહીને ભાગવા લાગી હનુમાનજીને જોયા ને કે મરી ગયા ગદાવાળો ક્યાંથી આવી ગયો અહીંયા આગળ ભાગો નહીં તો મરી ગયા પણ તોય જતા જતા એ અસુરોનું તો લક્ષણ છે ને એને પોતાના હાથમાં જે જે આયુધો હતા એ બધાય હનુમાનજી ઉપર નાખ્યા હનુમાનજીને એક પણ આયુધ એમાંથી વાગ્યું નઈ ના તીર વાગ્યું ના બરછી વાગી ના ત્રિશૂળ વાગ્યા એ તો वज્રાંગ છે હનુમાનજીના શરીરની અંદર એકેય એનું શસ્ત્ર વાગ્યું નહીં પછી એ ભાગવા લાગી હનુમાનજી કે આમના ઉભારો તમને બતાવું છું તમે બધી મનમાં રહો તમારા કૃત્યનું ફળ હું આપું છું આજ તમને કોઈને હું જીવતી છોડવાનો નથી હનુમાનજી કે આજ તો મને મજા આવી ગઈ છે ઘણા દિવસથી હાથને ખંજો આવતી હતી આજે બતાવું છું તમને તમે બધી મનમાં એમ નિશ્ચય કરો આજ મારું પરાક્રમ દેખો આટલું કહીને એમને એ સમયે જોરથી કૃત્યાના માથાના વાળ પકડ્યા કોકને પાટુએ કરીને માર્યા કોકના માથાની અંદર ગદાઓ મારી કોકને પૂંછડાની અંદર વીંટી દીધી અને પછી હનુમાનજી શું કરે ભગવાનને પગે લાગે ભગવાનને પગે લાગે એટલે પૂછડું ઊંચું થાય એટલે કૃત્યાઓ ઊંચી જાય અને પછી પાછા આમ ઊભા થવું પડે ને મહારાજને કે મહારાજ આજ તો દંડવટ કરવા પડશે તમને થોડા વધારે અને પાછા નીચે લઈને જે ભૂમિ પર પછાડે ને ઓલા કે ઓ હનુમાનજી છોડો છોડો બાપા અમને છોડો આવું ફરી ક્યારેય નહીં કરીએ આવું એ કૃત્યાઓ હનુમાનજીને પગે લાગીને પ્રાર્થના કરવા લાગી ભગવાને ઈશારો કર્યો કે બાપા રહેવા દો આ વખતે મેં જે અવતાર ધાર્યો છે ને આવા દમ પછાડા નથી કરાવવાના છોડી દો એને છોડી દો એવો ઈશારો ભગવાનનો જોયો ને તો એ હનુમાનજીને તો મજા પડી ગઈ છે કે પ્રભુ મને એટલી વાર તમારા દર્શન મળે બાકી પછી મા પાછી મારા હાથમાંથી લઈ લેશે ત્યાં પહોંચીશ ત્યાં તો એટલે મહારાજ તો તમને રમાડ અક્ષરધામના તો ત્યાં ચમર લઈને મહારાજને ચમર ઢોળે છે મહારાજને ત્યાં તો આજુબાજુમાં ઊભા છે ને એ પણ દર્શન કરે છે આ બધું હનુમાનજી જોતા જાય છે બળપૂર્વક પગની પાટુઓ મારીને જમીનમાં ડબાવી દીધી બધીને પછી કૃત્યાઓએ હાથ જોડ્યા આ દિનાદિન થઈને બોલી અમે આપના કરોડો અપરાધ કર્યા છે હે મહાવીર આપ અમને છોડી દો ને હવે પછી ક્યારે આ બાળકનું અમે લગારેક પણ નામ નહીં લઈએ ફરી વાર આ ઠેકાને અમે ક્યારે આવશું જ નહીં ભૂલી જઈશું આ રસ્તો જ ભૂલી જઈશું છોડી દો અમને આ બાળકનું નામ પણ લઈશું નહીં છોડી દો પગે લાગીને કહીએ છીએ અમે ક્યારે નજરે ચડીશું નહીં અમે ભાગીને દૂર રહીશું અમારા અપરાધને માફ કરવા બહુ ઘર અને ભગવાને ઈશારો કર્યો ત્યારે હનુમાનજીએ કૃત્યને છોડી દીધી વૈત્રી અને કોટરા એ બે મુખ્ય હતી ઇત્યાદિક જે બાલગ્રહ કહેવાય છે તે કૃત્યનો ગણ આવ્યો હતો એ બધો ભયનો માર્યો ભાગવા લાગ્યો પછી એ ભાગવા લાગ્યા અસુરની દુખરૂપ જે દશા થઈ તેને કાળીદત્તે કાળીદત્તને ચૂપચાપ સંભળાવીને કૃત્યાઓ જઈ અને કાળીદત્ત પાસે પહોંચી અને કાળીદત્ત પાસે જઈને કે છે કે તું જેને મારવા તૈયાર થયો છે ને મરે એવો નથી એ તો હરી છે એવું સમજી લે કે આવે તારું મોત આવી જ ગયું છે કોઈ માખી ક્યારેય ગરુડને મારી શકે ખરી ક્યારેય પણ કોઈ ગુવળ સૂર્યને ઢાંકી શકે ખરું અરે ત્યાં તો હનુમાનજી રક્ષામાં આવ્યા અને હનુમાનજીએ જે અમને મેથી પાક આપ્યો છે અમને એમ થાય છે કાળીદત્ત તે અમને એ ભગવાનની હામાં મોકલ્યા તને જ અમે ખાઈ જઈએ અત્યારે ત્યારે કાળીદત્ત પગમાં પડ્યો કે રહેવા દો આજ પછી તમને આવું કામ નહીં હોતું જાવ એ કૃત્ય અન્યથી રજા આપી બાળકનો નાશ થઈ શકે તેમ નથી અમને તો બહુ સમર્જના આ બાલ શ્રીહરિ અશુરુ માત્રનો નાશ કરશે એમાં કોઈ સંદેહ નથી આટલી વાત થઈ ત્યાં તો મહાવીર હનુમાનજી હવે આ બાજુ હનુમાનજી છે ને ઘનશ્યામ મહારાજ બહુ દિવસે હાથ આવ્યા છે ને એમને ખબર છે કે પછી મને તો આ લોકો દુઃખ પડે ત્યારે બોલાવવાના બાકી મને હાથમાં નહીં રહેવા દે એટલે મહારાજને લઈને રમાડવા લાગ્યા જોવે અક્ષરધામના મુક્તોને વિદાય કરી દીધા તમે જાવ આવે હું ને મહારાજ અને રમાડે છે ને આ બાજુ મોડું થયું એટલે વિહારીલાલજી મહારાજે લખ્યું માને ત્યાં ચિંતા ઉપડી કે હજુ આ હનુમાન ગયો તોય આવ્યો કેમ નહીં કાં તો હનુમાન કૃત્યાથી હાર્યો કાં તો કુંવર ને કૃત્યા એ માર્યો વર્ષે એને આપી મને જૂઠિયા સ વાંદરાનો તેસો વિશ્વાસ આ વાંદરાનો હું વિશ્વાસ એના કોઈ તેલ ચડાવે સિંદુર ચડાવે તો ઊભો રહી જાય એ લૂલો ખબર નહીં ક્યાં ગયો ભક્તિ આવે પ્રેમ હોય ને એના પૂછડે ક્રોધ હોય પ્રેમ હેત હોય ને એના પૂછડે આમ ક્રોધ હોય એટલે આમ આને કીધું અપઘડી આવું છું હવે અપઘડી એટલે આ તો આવું મોટું રતન જતું રહ્યું એટલે એને તો આમ દેખાય જ કરે આવ્યા 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 પણ આ રમાડવા પડી ગયા છે એટલે પછી બહુ દેવાનું ચાલુ કર્યું ને મોટું મોટું એ લૂલો લંગડો ખબર નહીં કોનું કામ કરવા જતો રહ્યો કોઈ તેલ સિંદૂર ચડાવે એનું પણ કામ કરવા સીધાવે એવી ચિંતા કરે માં જાય આ બાજુ માતા ચિંતા કરે ને પછી હનુમાનજીને ભગવાન કે ભાઈ છોડો નહીં તો ત્યાં જશો તમારી ઉપાધિ થશે મા ત્યાં આગળ બરાબર આવે આવી ગયા પાવરમાં અને પછી હનુમાનજી ત્યાંથી ભક્તિને ધર્મની પાસે બાળ પ્રભુને લઈને ગયા હનુમાનજીના મનમાં ઘણો ઉત્સાહ છાયો હતો એમને ભક્તિ માતાના હાથમાં બાળ સ્વરૂપ શ્રીહરીને આપ્યા તેથી તે દંપતી ભક્તિ ધર્મ ખૂબ પ્રસન્ન થયા ભક્તિ માતાએ કહ્યું હે મહાવીર તમે સાંભળો તમે અમારી મોટી પીડા ટાળી છે આ પુત્રની તો અમને આશા જ રહી નહોતી અમને તેમ થયું કે પુત્ર નહીં મળે પણ તમે તેને નવો જન્મ નવો જન્મ આપ્યો છે તમે નવે લાવ્યા છો અત્યારે શું આપીએ તમે અમને ઘણી સહાય કરો છો તમે અમારા સમર્થ કુળદેવ છો અમે તમને વારંવાર વંદન કરીએ છીએ આવતી કાળી ચૌદશ ને દિવસ અમે તમારી મહાપૂજા કરીશું આમ આવીર અમે તમારી પૂજા કરશું રાજી થજો તમે સુખડી ધરાવશો તમને તમને અમે અમારા કુળદેવ જાણીને ખૂબ મનમાં હરખ રાખીને ઉત્સવ કરશું तब हनुमंत ही बोलत भयऊ भक्ति मात सुनी के तुम लिएउ सुत समरथ तुम्हारे अपारा सुत समरथ तुम्हारे अपारा प्राकृत नर न कि ही निर्धारा आए है श्री भगवान

પ્રગટ હે આ કૃષ્ણ બહુ નામી હનુમાનજી બોલ્યા ભક્તિ માતા આપ સાંભળો આપણા પુત્ર સમર્થ છે પ્રાકૃત મનુષ્ય નથી તમે એવું નક્કી કરીને રાખજો હું આપણે જે કહું છું તમે નિશ્ચય સમજી રાખજો આપણા બાલપુત્ર સ્વયં ભગવાન છે અક્ષરધામના ધામી બહુનામી શ્રી કૃષ્ણ છે આ વખતે મહારાજાથી રાજપ્રભુ મુમુક્ષુજનોનું કલ્યાણ કરવા ધર્મની રક્ષા કરવા આપના ઉપર દયા કરીને સુખ આપવા માટે પધાર્યા છે આ શ્રીહરિ આપ ધર્મ અને ભક્તિને અપાર પુષ્ટ કરશે જ્ઞાન ને આદિ જેટલા આપના વંશ કહેવાય છે ને એ બધાની વૃદ્ધિ કરશે અસુરોનો વિનાશ કરશે શરનાગત રક્ષક પ્રભુ મારો મહિમા પણ વધારશે તમને ખબર તમારું એકલું નહીં મારું કરશે સારંગપુરમાં જુઓ ને કેટલો મહિમા વધાર્યો સોનાના સિંહાસનમાં દાદા બેઠા છે કોઈ ગમેવો સત્સંગી કુસંગી મુસલમાન હિંદુ બધા જ ત્યાં જાય કેટલો મહિમા વધાર્યો છે તમે મારી વાતને મનમાં ધારી રાખો આ બાલહરિ અલૌકિક છે અપાર લોકોનું હિત કરશે ભય માત્રને ટાળી નાખશે આટલું બોલીને મહાવીર હનુમાનજી મૌન થઈ ગયા પછી મહારાજ કહેવાય ઉપડો બહુ ના કહેશો આવે એમને મારી જો લાળ લડાવવાના છે પછી મારો બધો પરિચય આપશો તો મને લાળ ક્યારે લડાવશે ભક્તિ માતાને ધર્મદેવ એમની બધી જ પીડા ટાળી દીધી પછી તુરંત મહારાજનો ઈશારો થયો ને અદ્રશ્ય થઈ ગયા પ્રેમવતી ભક્તિ માતા એ બધું જોયું અનુભવ્યું હૃદયમાં અતિ આશ્ચર્ય થયું આ ઘટનાને અલૌકિક સમજીને એ આનંદમાં રહેવા લાગ્યા ખોયેલું રતન પાછું મળી ગયું ભક્તિમાતા આનંદમાં આવી ગયા ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચંદુ સાગરના પ્રથમ પૂરમાં જન્મોત્સવ શ્રીહરિના નાશ માટે કાલિદત્તે મોકલેલ કૃત્યાઓ અને મહાવીર હનુમાનજીએ તે કૃત્યાઓનો પરાભવ કર્યો નામે ઓગણચાલીસમો તરંગ સમાપ્ત થયો શ્રી ઘનશ્યામ મહારાજ શ્રીપતિમ શ્રી ધરમ શર્વદેવેશ્વરમ ભક્તિ માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામીના નીલકંઠમ ભજે ગણશ્યામ મહારાજ